જોજો ને આ તો હું દેખાઉં છું આ ફોટો છે ક્યાં આશ્રમ નો ફોટો છે હા આ છોકરી કોણ છે લે કુંડાળું કેમ કર્યું છે એના ઉપર કોણ છે ખ્યાતિબેન છે મારી સાથે એટલે આ અનાથ આશ્રમમાં કેવી રીતે જો અજય મને ખબર જ હતી કે આ ફોટો જોયા પછી તું મને આ સવાલ પૂછીશ હું તને બધી જ વાત કહેવા તૈયાર છું પણ જ્યાં સુધી મારી વાત પૂરી ન થાય ને ત્યાં સુધી તારે વચ્ચે કઈ જ નહીં બોલવું જો તું માનતો હોય તો જ એક જાતની દલીલ નહીં કરવાની વાત શું છે એ ચોખ્ખે ચોખ્ખું કે મને મૌન શું કામ નાખે છે આટલા અજય વાત તારી ને સરલાબેન આ વાતને સાંભળ્યા પછી આ વાત પર સાચી રીતે વિચાર કરજે મહેરબાની કરી કારણ કે જો તું આ વાતને બરાબર સાંભળીશ ને તો જ તને ખબર પડશે કે તારો ઉપયોગ નહીં પણ કઈ રીતે સરલાબેન તારો દુરુપયોગ કરી રહ્યા છે અજય આ ફોટો તારી પાસે કેવી રીતે આવ્યો મારે તારી સાથે વાત કરવી છે આ ફોટામાં તું અને ખ્યાતિ બેન છો એ સમયે તું ખાલી 5 વર્ષનો જ હતો મને મને કઈ જ સમજાય નથી રહ્યું તું આ શું બોલી રહી છે હું અનાથ આશ્રમમાં આ ખ્યાતિ સાથે શું કરું છું સરલાબેને તને અનાથ આશ્રમમાં રાખ્યો હતો સરલાબેને તને અનાથ આશ્રમમાં રાખ્યો હતો શું બોલી રહી છે ભાન છે તને અને મોમ મને આ અનાથ આશ્રમમાં શું કામ મૂકે મનમાં આવે એમ બોલવાનું જે સાચું છે ને એ જ તને કહું છું સરલાબેન તને ત્યાં અનાથ આશ્રમમાં મૂકી ગયા હતા ને ખ્યાતિ બેન પણ એ જ અનાથ આશ્રમમાં હતા અજય એટલે ખ્યાતિ હા ખ્યાતિ બેન અનાથ છે એમનું કોઈ જ નથી ઘરે લઈ જવા માટે આ ચિઠ્ઠીમાં ખ્યાતિબેને બધું જ ખુલાસા સાથે લખ્યું છે કે કઈ રીતે સરલાબેન તને અનાથ આશ્રમમાં મૂકી ગયા અજય જો તું માને કે ન માને પણ સરલાબેન માટે તું એમની એક ભૂલ હતો ને આજે પણ છે ખ્યાતિબેને સરલાબેન અને દાઈમાની બધી જ વાતો સાંભળી લીધી હતી અજય સરલાબેને તને જન્મ તો આપી દીધો પણ તું એમને ક્યારે નહોતો ગમતો
ને એટલે જ તારાથી પીછો છોડાવવા માટે એ તને અનાથ આશ્રમમાં મૂકી ગયા હતા. ને ત્યાં એમણે એવું લખાવ્યું કે તું એમને રસ્તેથી જડ્યો છે. ને તું એકલો તારા મા બાપને શોધી રહ્યો હતો ને એટલે એ તને અનાથ આશ્રમમાં મૂકી ગયો. ને આ બધામાં ઓછું હતું તો ત્યાંનો મેનેજર પણ ફૂટેલો નીકળ્યો. સરલાબેન પાસેથી પૈસા લઈને આ બધું જ કામ કરવા માટે તૈયાર થઈ ગયો ને બધી જ વાતોને એને સંભાળી લીધી. પણ ભગવાન ભલું કરે ખ્યાતિબેનનું કે એમણે એ લોકોની આ બધી જ વાતો સાંભળી લીધી. ને એક દિવસ એ તને લઈને સરલાબેન પાસે પહોંચી ગયો. ને ત્યાં જઈને એમણે સરલાબેનને કીધું કે તમને ગમે કે ન ગમે, જોઈતો હોય કે ન જોઈતો હોય, પણ આ છોકરાને તમે તમારી પાસે જ રાખો. આ છોકરાનું જીવન તમે નરક ન બનો. આ બધી વાતો સાચી છે અજય. આ હું કહું છું એવું નથી, પણ ખ્યાતિબેને પોતે આ બધું આ પત્રમાં લખ્યું છે, તું વાંચી શકે છે. ખ્યાતિબેન જ્યારે દિવાળી મનાવવા અહીંયા આવ્યા હતા ત્યારે સરલાબેનનો ચહેરો જોઈને એમને બહુ જાણીતા લાગ્યા, પણ ત્યારે એમને કંઈ યાદ ન આવ્યું. ને પછી જ્યારે અહીંયાથી એ ઘરે ગયા ને ત્યારે અનાથ આશ્રમના દેખરેખ કરવા વાળા બેન એમને મળવા આવ્યા હતા સન્માન સમારોહનું આમંત્રણ આપવા માટે. એવા બધા જ બાળકો ખ્યાતિબેનનું સન્માન કરવાના હતા જેની ખ્યાતિબેને મદદ કરી છે. એ બાળકોની યાદીમાં તારું પણ નામ હતું. ને જોયા પછી જ ખ્યાતિબેનને બધી વાતો યાદ આવી ને પેલા બેને એમની બધી વાતો યાદ દેવડાવી. અજય તને યાદ છે પેલા દિવસે રાતે ખ્યાતિબેનનો ફોન આવ્યો હતો? તારા ખ્યાતિબેન. ખ્યાતિબેન તમે કેમ છો? સાંભળ, તારે ક્યાંય બહાર જઈને કે થોડું દૂર જઈને વાત કરવી હોય તો કરી શકું. અજય, ખ્યાતિબેને તો એ જ દિવસે મને આ બધી વાતો કહી દીધી હતી, પણ એમણે મને તને કહેવાની ના પાડી કારણ કે પેલા તપાસ કરવા માંગતા. ને એટલે જ એમણે પેલા બધી જ વાતની તપાસ કરી, આ ફોટો શોધ્યો ને બધી જ માહિતી સાથે આ ફોટો અને પત્ર અહીંયા મોકલાવ્યો છે. જો જો અજય તને માનવામાં ન આવતું હોય તો તું આ પત્ર વાંચી શકે છે. તો તને માનવામાં આવે છે કે હું જે કહું છું એ સાચું છે. સરલાબેન ખાલી પોતાના ફાયદા માટે તારો ઉપયોગ કરે છે. હું તને એમ નથી કહેતી કે તું તારી મોમ સાથે ખરાબ વર્તન કર. હું તને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે સારું શું છે ને ખરાબ શું છે જોતા શીખ. સાચું કોણ છે, ખોટું કોણ છે પારખતા શીખ. આંખ બંધ કરીને તું વિશ્વાસ મૂક લોકો પર, પણ અજય જે ઘડીએ તારી આંખ ખુલી જાય ને એ ઘડીએ પછી તારી જાતને ઊંઘતી ન રાખ. મોમ ખ્યાતિએ તોરલને જે કંઈ કહ્યું એ સાચું છે. હું કરું હવે? હું બાજી તો સંભાળવી જ પડશે હવે. વાહ વાહ દીકરા વાહ. એક પારકી છોકરીની વાત સાંભળીને, એક પારકી છોકરીની વાત માનીને તું તારી સગી મા સામે શંકા કરીશ? હા અચ્છે, તારે સાચી વાત સાંભળવી છે ને? લે સાંભળ. હા, એ વાત સાચી છે કે તું અનાથ આશ્રમમાં હતો. ને એ પણ સાચી વાત છે કે ખ્યાતિ કે એવી નામની કોઈ છોકરી તને મારી પાસે મૂકીને ગઈ હતી. આ જરાય ખોટી વાત નથી, પણ એ વાત પણ એટલી જ સાચી છે કે
મેં તને અનાથ આશ્રમમાં નહોતો મૂક્યો, તું ખોવાઈ ગયો હતો. નાનો હતો ત્યારની આ વાત છે. તું ખૂબ જિદ્દી અને આળસુ હતો. અત્યારે જેમ છે ને એવો જ. એક દિવસ હું તારા ઉપર ગુસ્સે થઈ ગઈ તો બસ તું ઘર છોડીને નીકળી ગયો. કદાચ એ વખતે તારા મનમાં નહીં હોય કે તું દૂર નીકળે, પાછો જલ્દી આવવાનો વિચાર કરીને જ ગયો છે. એવું થયું નહીં. રાત વીતી ગઈ, મેં તને શોધવાનું શરૂ કર્યું. બહુ ગોત્યા તને, પોલીસમાં જાણે કરી. તને જો એવું લાગતું હોય ને તો તું રાજકોટના જગન્નાથ પોલીસ ચોકીમાં જઈને તપાસ કરી. ત્યાં મેં તારા માટે ફરિયાદ કરી હતી. હા, એ સાચું કે એ વખતે મને તારા માટે એટલી લાગણી નહોતી, પણ લાગણી અને ફરજમાં ફરજની જવાબદારી વધારે મોટી થઈ જાય છે. અજય, હું મારી ફરજ ચૂકી નહોતી ને ચૂકવા માંગતી નહોતી, એટલે જ મેં તને બધે શોધવાનું કામ કર્યું હતું. કે તું જરા તો વિચાર કર કે હું તને અનાથ આશ્રમમાં શું કામ મૂકું. હા, ને જો મારે મૂકવો જ હોત તો આજે તું મારી સામે ન હોત ને. ચલ આજની વાત છોડી દે, યાદ કર કે તું મારી સાથે ક્યારથી છે. હા, એક કે એવી વાત તને યાદ છે કે જેમાં તું મારાથી દૂર રહ્યો હોય, કે તું એકલો પડી ગયો હોય. ને ચાલ ચાલ માની લઈએ કે ખ્યાતિ વાળી વાત સાચી હોય. તું જ્યારે ખ્યાતિ તને મારી પાસે મૂકી ગઈ ત્યારે શું બીજા બધા અનાથ આશ્રમ બંધ થઈ ગયા હતા? મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો? અરે બીજે બધે તો શું તને કોઈ પણ ભીડ વાળા વિસ્તારમાં પણ છોડીને આવી શકી હોત? તને મારાથી આગો કરવો હોત ને તો મારી પાસે ઘણા બધા રસ્તા હતા. તો શું તું તારી માને નથી ઓળખતો? એ ધારે ને તો બધું કામ કરી જ લે છે, સમજ્યો? અજય, ખ્યાતિ બેન ક્યારે ખોટું ન બોલે ને આવી વાતમાં તો ન જ બોલ્યો છે. ભેટનો ભાર તમે જ ઉપાડો, મારે નથી મંઢોરવું. મૂર્ખી, તને ખબર છે આમાં શું છે? હું તને બતાવું. તું મને પહેરાવાની હતી ને? ના, હવે તારો વાર. કારણ કે હવે મારો દીકરો સરપંચ બની ગયો છે. શું સરપંચ? અજય સરલા જીવાણી સરપંચ બની ગયો છે. અજય, આ હાર મૂંગીને પહેરાવ. ઓમ રેવા દેને, ખોટે ખોટું શું કામ? અજય, તું તારી લાવારી બંધ કર. તને મારા ઉપર ભરોસો છે ને તો હું તને જે કહું છું ને એ કર. આહાર મૂંગીને પહેરાવ. અજય, આ સરલા બેન ખાલી તારો દુરુપયોગ કરે છે. અજય, જો
જો એવું કોઈ કામ નહીં કરતો જેથી પછી તને દુઃખ થાય. ના અજય, અજય મારી વાત માન, તું આ હાર મોંગીને પહેરાવી દે, હું તને ક્યારેય દુખી નહીં થવા દઉં. અજય એવું કંઈ જ કરવાની જરૂર નથી તારે. અજય માની વાત સાંભળ, બાયડી ઘેલો થતો નહીં. તું માવડ્યો થજે મને કંઈ જ વાંધો નથી, પણ આ સરલા બેનની ખોટી જીતો નહીં સાંભળ. અજય અજય, જરાય વિચાર નહીં કર, આ હાર મોંઘીને પહેરાવ. સાસુને હરાવવા નીકળી હતી પણ ભૂલી ગઈ, સાસુને હરાવવી બહુ સહેલી છે પણ સરલાને નહીં. અજયને મારી વિરુદ્ધ ભડકાવવાનું ક્યાં, તો પછી અજયના મનમાં મારી વિરુદ્ધ ઝેર ભરવા. ઝેર નથી ભરતી સરલાબેન, એના મનમાં હું જરાય ઝેર નથી ભરતી. હું તો બસ અજયને સાચી વાતની જાણ કરાવવા માંગુ છું કે કઈ રીતે તમે એનો દુરુપયોગ કરતા હતા ને આજે પણ કરો છો. ઠીક છે, એમ રાખીએ આપણે. હા, પણ જો તે અજયને મારી વિરુદ્ધ જરા પણ કર્યો છે, જરા પણ તલના દાણા જેટલો પણ મારી વિરુદ્ધ કર્યો છે ને, અત્યારે જે અનાયાસે તારા ગળામાં ચપ્પલનો હાર આવ્યો છે ને, એ ચપ્પલનો હાર હું તને પહેરાવીશ અજયના હાથે ગામની હાજરી. ઠીક છે ભલે, પણ સરલાબેન તમે હમણાં જોયું ને, તમારી સગી આંખે તમે જોયું ને કે ભૂલથી પણ મને હેરાન કરીને અજયને કેટલું દુઃખ થતું હતું. જેટલું તમે અમારા બધા પર વિતાવ્યું છે ને, એ બધું જ તમારી ઉપર પાછું આવવાનું છે. હવે તો એનો સમય પણ બહુ જ નજીક આવી ગયો છે. એવો એક દિવસ આવશે જ્યારે તમે અજયની હાજરીમાં પૂરેપૂરા ઉગાડા પડી જશો, જોઈ લેજો. તોરલ તોરલ, તું તો શું, ભગવાન પણ આવશે ને તોય અજય એની માની વિરુદ્ધ કોઈ પણ વાત નહીં સાંભળશે, સમજી? સરલાબેન, ભગવાનની જરૂર ત્યારે પડે જ્યારે આપણે ખોટી વાતને સાચી કરવાની હોય, પણ મારે તો સાચી જ વાત અજયને દેખાડવાની છે ને. બસ એક વાર, એક વાર અજયને સમજાઈ જાય કે તમે એને એનો દીકરો નથી માનતા, બસ તલવાર માનીને એનો ઉપયોગ કરી રહ્યા છો, ત્યારે ત્યારે હું નહીં, આ ઘરનું બીજું કોઈ નહીં, પણ અજય ભાઈલાલ મુંજવા પોતે તમને આ ગામની બહાર કાઢશે. તોરલ યાદ છે
થોડા વખત પહેલા મેં તને કહ્યું હતું શેખ ચિલ્લી, તો તું એ શેખ ચિલ્લીની મહિલા અવતાર છે. બસ સપના જોયા કર કે એ દિવસ આવે.